હવે આગળ વાત કરી તો અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન દરમિયાન નશાની હાલતમાં એક વ્યક્તિએ પોલીસ કર્મી ઉપર ચપ્પુ વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ કર્મી પર હુમલો થતા ખરભરાટ મચી જવા પામ્યો હતો. પોલીસ કર્મીના હાથના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ થઈ છે ત્યારે મંગળવારે મોડી સાંજના સમયે ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન શહેરના ભરૂચના નાકા વિસ્તારમાં ફરજ પર હાજર પોલીસ કર્મી પર એક વ્યક્તિએ હુમલો કર્યો હતો, જેના કારણે પોલીસ કર્મી લોહી લુહાણ થઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. આ અંગે મળતી માહિતી વિગતો અનુસાર હુમલાખોર નશાની હાલતમાં હતો અને અન્ય પોલીસ કર્મીઓ સાથે માથાકૂટ કરી રહ્યો હતો. તે દરમિયાન લલિતભાઈ નામના આ પોલીસ કર્મી તેને કહેવા જતા તેણે ચપ્પુ વડે હાથના ભાગે હુમલો કરતા પોલીસ કર્મી લલિતભાઈ ઈજાગ્રસ્ત થયા હતા. આથી તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. યાકુબ પટેલ, ચેડેશ ટીવી, ભરૂચ.